धारे तोय शांत सुकोमळ गरजे त्यारे काळा वादळ हसी पडे तो झरणो खळखळ मन एनो छे हरणो चंचळ पवन पाल पकडी आवे तेनी सादगी रूप अने गुण बनने थी शणकारी ने घर महकावे महक मोटा घर नी वो महक मोटा घर नी वो તમારી સરકારને તમારી પડી નથી કેટલી વાર કહ્યું કે અમને અમારા ચીફ સાથે વાત કરાવો પણ એ માનતી નથી પણ એમની કોઈ ટ્રિક કામ નહીં કરે કેટલો સમય આપવાનો કેટલો સમય અડધો કલાક એક કલાક કેટલો સમય આપવાનો મને લિમિટ હોય ને લાગે છે આનો જવાબ આપવો જ પડશે અને એ પણ તમારામાંથી કોઈ એકની મોતથી કોને મારો તમારી સરકારને ખબર પડશે સરકાર સાથે વાત કરવી છે અમે તમારું કામ કરી આપશું હું અને મારા હસબન્ડ
આખી સિચ્યુએશન સંભાળી આપશો. યસ યસ, હું પણ આવું છું. તમે પ્લીઝ કોઈને મારતા નહીં. ભાઈ કે કહ્યું તમે બધું જ ગોઠવી નાખશો. પ્લીઝ અમને એક ચાન્સ આપો બસ. કાશ કાશ તમારી જેમ તમારી સરકાર પણ એટલી સમજુ હોત ને, તો એક માણસ મળ્યો ને એ પણ ન મળત. તમે એક કામ કરો, તમે અમને અમારી સાથે મૂકો મારી પર નજર રાખવા માટે. ઠીક છે પપ્પુ, આ બંને જણા ઉપર નજર રાખજે. ચાલાકી કરે ને તો ત્યાં ને ત્યાં ઠોકી દેજે. હા ચાલે ચાલ 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 ચાલ. મમ્મી પ્લીઝ, તમે આમ હિંમત ના હારી જાઓ. જોયું નહીં ટીવી, જોયા ને ન્યૂઝ, એ લોકો કેટલા ખતરનાક છે. હે ભગવાન, મહેક અને હર્ષની સાથે સાથે બીજા જેટલા પણ લોકો છે બધાને એમ કેમ રાખજે મારા વાલા, એમ કેમ રાખજે. મને જ ગમતી સૂચી કે મેં હર્ષ અને મહેકને પરવા મોકલ્યા. ના મમ્મી, હવે તમારો કોઈ વાંક નથી. અભી તમે ગિલ્ટી ફીલ નહીં કરો, સરકાર છે ને એ પગલા લેશે. કઈ નહીં થાય, આપણા હર્ષ અને મહેક ને કઈ નહીં થાય, કઈ નહીં થાય. હા મમ્મી, તમે બસ ઈશ્વર પર શ્રદ્ધા રાખો. હવે એની ઉપર જ ભરોસો છે. એ હશે તો એના હોવાપણાની ખાતરી આપશે. કનેક્ટ કર, ચાલ કંટ્રોલ રૂમ માં કનેક્ટ કર. હેલો કંટ્રોલ ટાવર, કંટ્રોલ ટાવર. હેલો હેલો, વાત કર વાત કર. હેલો સર, હું મહેક વાત કરું છું. આલો કોઈ એક એક યંગ પેસેન્જર ને મારી નાખ્યો છે. વોટ, શું બોલે છે તું? આલી સર, કેટલા લોકો છે? લોકો એ સાંભળ્યું નહીં તો જલ્દી થી જલ્દી અમારું કામ નહીં થયું. તમે એક નહીં
બધાને મારી નાખશું. હેલો વાત કર. ચાલ મહેક બેટા, જે કોઈ પણ હોય પણ મને તારા પર બહુ ગર્વ થઈ રહ્યો છે. મને મારો શહીદ બેટો યાદ આવી ગયો છે. સેલ્યુટ. મને હવે તમારી ચિંતા થવા લાગી છે. તમે અમારી ચિંતા નહીં કરતા અને ત્રાસવાદીને તો નહીં જ છોડો. હા બેટા, એ લોકોના ત્રાસવાદી કેપ્ટનને તો પહેલેથી જ ફાંસી આપી દીધી છે. હર્ષ વાત કરું છું, મહેકનો હસબન્ડ. હા બોલો. સર, અમે દેશ માટે મરવા તૈયાર છીએ. પણ તમે આ ત્રાસવાદીઓને આ વખતે છટકવા નહીં દેતા. પ્લીઝ તમે એક કામ કરો, ગમે તેમ કરીને પ્લેનને અમદાવાદ તરફ પાછું લઈ જાઓ અને ત્યાં લેન્ડ કરો. બાકીનું અમે સંભાળી લઈશું. પ્લીઝ ક્વિક. કદાચ હવે તમારી મદદની જરૂર નહીં પડે. યસ બટ યુ આર એબ્સોલ્યુટલી રાઈટ. આઈ સેલ્યુટ યુ. આઈ સેલ્યુટ બોથ ઓફ યુ. જય જવાન, જય હિન્દ. કંઈ પણ થઈ જાય, ભારતનો દરેક નાગરિક દેશ માટે શહીદ થવા માટે તૈયાર જ છે. અને એ વાત આજે દુનિયાને દેખાડવી જ છે. Thank you.
અને તમારી બધી શરત મંજૂર છે. શું કહ્યું એ લોકોએ? ક્યારે આવે છે કેપ્ટન? બસ એમણે તમારા સાથીને કહ્યું છે કે લાઈટ લેન્ડ થઈ જાય ને એટલે ત્યાં તમને તમારા કેપ્ટન મળી જશે. અને તમારી બાકીની શરત પણ ત્યાં જ પૂરી થઈ જશે. પણ અમારો ત્રીજો સાથી ક્યાં છે? એ વોશરૂમ ગયો છે. હા બધા ઉપર ધ્યાન રાખજે, હું પહેલાને જોઈને આવું છું. છોકરી છું, આઈ એમ પ્રાઉડ ઓફ ધીસ ગર્લ. હેલો, અમદાવાદ એરપોર્ટ સિક્યુરિટી ચીફ, હું ભાર્ગવ. હા, ઇન્ટેલિજન્સ ચીફ. લોક, અત્યારે ફાલતુ વાત કરવાનો સમય નથી. તમે એક કામ કરો, તમારો કમાન્ડોસ તૈયાર રાખો. હમણાં એક ઇમરજન્સી પ્લેન લેન્ડિંગ થશે. હા હા, આઈલ બી ધેર ઇન સમ ટાઈમ. તો ઓપરેશનના લીડરનું નામ શું છે? લીડરનું નામ છે મહેક અને ઓપરેશનનું નામ છે હર્ષ. યસ, રાઈટ, ઓકે. આઈ સેલ્યુટ. જય હિન્દ, જય ભારત. આપણે ક્યાં સુધી આવી રીતે ડરી ડરીને જીવશું? આ મોકો છે, આ મોકો છે દેશનું ગૌરવ વધારવા માટે. એ લોકો માત્ર ત્રણ છે, પણ તમે લોકો એ લોકોનો જુનૂન જોયો, એ લોકોનો જુસ્સો જોયો. સમય છે આપણે આપણા જુસ્સાને વધારવાનો, આપણા જુનૂનને વધારવાનો. એ લોકો માત્ર ત્રણ જ છે, આપણે આટલા બધા લોકોની સામે લોકો કઈ જ નહીં કરી શકે. એ લોકો ફક્ત ત્રણ હતા, હવે બે જ છે. એકને તો પતાવી નાખ્યો છે, મારી મારીને કેટલાને મારશે. તમે ઉભા ઉભા શું અપવાસ કરો છો? વધારે પડતું હોય ને તો ગોળી મારી લઈશ. આપણે આટલા બધા છીએ તો પછી ડરવાની શું જરૂર છે? ઉત્તર, તું સાચી છે.